નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. નજર કરીશું આજના મહત્વના સમાચાર પર. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યના 77 તાલુકામાં સામાન્યથી 1.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ નોંધાયો છે, જ્યારે જૂનાગઢના માળિયા અને સાબરકાંઠાના પ્રાંતિજમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માંગરોળમાં 16 મિલીમીટર, આણંદના આકલાવ, નર્મદાના દેડિયાપાડા અને ગરુડેશ્વર તથા વડોદરાના કરણછણમાં 10-10 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે ગઈકાલે રાજ્યનો સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 11 ઇંચ નોંધાયો હતો. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. ઉત્તરપ્રદેશ સરકારના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અતુલ ગર્ગનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે યોગી સરકારના કેટલાય મંત્રી કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે, જેમના બે મંત્રીઓ કમલ રાની વરુણ અને ચેતન ચૌહાણના કોરોનાથી મોત નિપજ્યા છે. આ પહેલા યોગી સરકારના કુલ 8 મંત્રી કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. એમાં સ્વાસ્થ્ય મંત્રી જયપ્રતાપસિંહ, ગ્રામ્ય વિકાસ મંત્રી રાજેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે મોતીસિંહ, કાયદા અને ન્યાય પ્રધાનમંત્રી બ્રિજેશ પાઠક, જળશક્તિ મંત્રી મહેન્દ્રસિંહ, આયુષ રાજ્યમંત્રી ધરમસિંહ સોની, રમત અને યુવા કલ્યાણ રાજ્યમંત્રી ઉપેન્દ્ર તિવારીનો સમાવેશ થાય છે. જ્યારે કોરોના સંક્રમિત કેબિનેટ મંત્રી કમલ રાની વરુણ અને ચેતન ચૌહાણનું નિધન થયું છે. સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અતુલ ગર્ગ સહિત યોગી સરકારના 9 મંત્રી કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. તેની સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહ, IPS ઓફિસર નવનીત સિકેરા સહિત કેટલાય ઓફિસર પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની એઇમ્સમાં દાખલ થયા છે. છાતીમાં ઇન્ફેક્શન હોવાને કારણે તેમને મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. રાહતની વાત તો એ છે કે તેમની સ્થિતિ હાલ સ્થિર છે. ગૃહમંત્રીએ હાલમાં જ કોરોના વાયરસ જેવી જીવલેણ બીમારીને માત આપી હતી અને ડોક્ટર રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં ડોક્ટર્સની ટીમ તેમના સ્વાસ્થ્યનો પડે પડે ખ્યાલ રાખે છે. જણાવવામાં આવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહને ગત રાત્રે 2 વાગે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા. તેમને જૂના પ્રાઇવેટ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. એઇમ્સ ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં એક ટીમ તેમની દેખભાળ કરી રહી છે. તેમને હળવો તાવ હતો, ત્યારબાદ તેમને એઇમ્સમાં એડમિટ કરવામાં આવ્યા અને ગૃહમંત્રીને શું સમસ્યા થઈ રહી છે અને તેમને કોરોનાને કારણે કોઈ તકલીફ થઈ છે કે નહીં તે વાત હજુ સ્પષ્ટ થઈ નથી. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. રાજ્યમાં જીવલેણ મહામારીનો કહેર યથાવત છે, ત્યારે આ ઘાતક વાયરસને કારણે છેલ્લા ઘણા સમયથી રાજ્યનું સુપ્રસિદ્ધ ડાકોર મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે બંધ હતા, ત્યારે હવે તકેદારી સાથે ડાકોર મંદિર પ્રશાસન તરફથી ભક્તો માટે મહત્વનો નિર્ણય કરાયો છે, જેમાં ડાકોર મંદિરના કપાટ આવતીકાલથી ભક્તો માટે ખુલ્લા થશે અને ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. મંદિર તંત્ર દ્વારા ખાસ ભક્તો માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે નિર્ણય લેવામાં આવ્યો છે કે ઓનલાઈન બુકિંગ કર્યા બાદ જે ભક્ત પાસે ઈ ટોકન હશે તે જ શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. દર્શનાર્થીઓએ ઓનલાઈન બુકિંગ ફરજિયાતપણે કરાવવું પડશે, તો જ મંદિરમાં પ્રવેશ મળશે. સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝર પણ રાખવામાં આવશે. તકેદારીના પગલાં લેવામાં આવશે, ત્યારે ભક્તોમાં પણ આનંદની લાગણી સાથે ડાકોરના ઠાકોરના દર્શન કરશે. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ, ડાકોર. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 31 ઓક્ટોબર 2020ના રોજ 3 વર્ષ પૂર્ણ થશે. દર વર્ષે દેશભરમાં 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાય છે, ત્યારે આગામી 31 ઓક્ટોબર 2020ના રોજ કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાદગીપૂર્વક થવાની છે, જેની મેરોથોન મીટિંગ શરૂ થઈ છે. આગામી 19 ઓગસ્ટના રોજ ગુજરાતના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાશે. આ બેઠકમાં સામાન્ય વહીવટી વિભાગ, નર્મદા નિગમ પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ હાજર રહેશે.
કોરોનાની મહામારીની હાલની સ્થિતિને જોતા આ કાર્યક્રમનું કદ નાનું રાખવાની શક્યતાઓ છે। આ ઉજવણી દરમિયાન કેન્દ્રીય દળોની એકતા પરેડ અને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમીના તાલીમાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજાશે, જેની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ब्यूरो रिपोर्ट NS गुजरात न्यूज। तो हाल समाचार में बस आटलो ज वधु समाचार अने अपडेट्स माटे आप जोता रहो NS गुजरात न्यूज। नमस्कार।